શરૂઆત સાથે જ રાજ્યમાં વીજળી મુદ્દે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે કોંગ્રેસ સતત સરકારને આરોપો રૂપી કરંટ આપી રહી છે તો ભાજપ પર વળતો પ્રહાર કરીને કોંગ્રેસને શોક આપી રહ્યો છે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય વિજય ઠુમ્મરે સરકાર પર આરોપ લગાવ્યો અને ખેડૂતોને આપૂરતી વીજળી મળતી હોવાનો દાવો કર્યો તો રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કોંગ્રેસના આરોપો ફગાવ્યા અને દાવો કર્યો કે ભાજપની સરકારના રાજમાં ખેડૂતોને આઠ કલાક વીજળી મળી રહી છે ખેડૂતો માટે બજેટ કપરાતો જાય છે અને પ્રાકૃતિક ખેતીની વાતો કરે છે પ્રાકૃતિક ખેતી માટે રકમની ફાળવણી કરી નથી આજે ખેડૂતોનો પાક ગરમીમાં જ્યારે મહામૂલો પાક પાક ઉપર આવ્યો છે ત્યારે એમને લોડ શેડિંગના નામે વીજળી અપાતી નથી અમે અમરેલી જિલ્લાના અને ગીર સોમનાથના જિલ્લાઓએ ગઈકાલના પાંચ ધારાસભ્યોએ પગથી બેસીને સરકાર માટે પ્રતિબંધ પાડ્યો ત્યારે એમના પ્રવક્તા મેં વિધાનસભામાં કહ્યું કે એમના પ્રવક્તા હવે આવે છે તો એમ કે છે કે રાયનો પર્વત બનાવી રહ્યા છે ક્યાં રાયનો પર્વત બની રહ્યો છે કોણ રાયનો પર્વત બનાવી રહ્યા છે ગુજરાતના ખેડૂતોને વીજળી નથી મળતી આ ખેડૂત વિરોધી નીતિ છે આઠ કલાક વીજળીની વાતો કરનારને મારે કહેવું છે કે તૂટક તૂટક છૂટક છૂટક અને ઈચ્છા થાય ત્યારે એ વીજળી આપતા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખેડૂતોને આઠ આઠ કલાક વીજળી સ્વાભાવિક છે ક્યારેક કોઈ વીજ સમસ્યાઓ હોય છે એવા સમયે નાનું મોટું ઇન્ટરપ્શન એ ચોક્કસ આવતું હોય છે પણ ખેડૂતોના હિતમાં રાજ્યની સરકારે એને પ્રાયોરિટી આપી છે ખેડૂતોને પાણીની વાતો કરતા હોય ત્યારે મારે કેવું છે કે સુજલામ સુફલામ યોજના સૌની યોજના આ યોજના ભારતીય જનતા પાર્ટીની સરકારની દેન છે